నమోరిహంతానం నౌషిద్ధానం నమో ఆయర్యానం నమో వ్యధ్యాయానం నమో లోయే శవ్వశాహునం ఏసో పంచ నముకారో సవ్వపావప్రణాశనో మంగళాణం చవేసిం పఢమం హవై మంగళం. પંચ પરમેશ્વરીને નમસ્કાર કરીને શ્રી શાંતિ સુરેશ્વરજી મહારાજાના ચરણોમાં કોટી સહ વંદન કરીને ગ્રંથની શુભ શરૂઆત કરીશું. કોઈ પણ ગ્રંથની શરૂઆતમાં ઈષ્ટ દેવતાના નમસ્કારપૂર્વક પ્રવૃત્તિ થાય તો આપના ઈષ્ટ દેવતા એટલે પંચ પરમેશ્વરીને નમસ્કાર કરીને આપને આ મંગલમય કાર્યક્રમ શરૂ કર્યો, આ અધ્યયનની શરૂઆત કરી. કોઈ પણ શરૂઆતમાં જે વિષય આપને સમજવાનો હોય, વાસ્તવિકમાં એમાં કયો વિષય આવશે, જ્યાં સુધી પૂરેપૂરી માહિતી ન હોય ત્યાં સુધી બરાબર એની અંદર પ્રવૃત્તિ કરવાની આપની ઈચ્છા ન થાય, એટલે ગ્રંથ કરતાએ સર્વપ્રથમ પહેલી ગાથાની અંદર જ જીવિચારની પહેલી ગાથામાં જ પોતાનો વિષય એમને નક્કી કરીને તમને આપી દીધો. ગુરુદેવો જ્યારે દીક્ષાની ગ્રહણ કરે છે તો સર્વપ્રથમ પહેલું મહાવ્રત કયું લે છે? પ્રાણાતિ પાત વિરમન મહાવ્રત. એમાં પ્રાણાતિ પાત એનો અર્થ છે જીવોનો હિંસા, પ્રાણનો નાશ. હવે જીવ કોને કહેવાય, એના પ્રાણો કયા કયા કહેવાય, એની રક્ષા કેવી રીતે થાય, જ્યાં સુધી એનું વાસ્તવિક સ્વરૂપ જો આપનાને બોધ ન હોય ત્યાં સુધી વાસ્તવિક રીતે જીવોની દયાનું, જો જીવોની અહિંસાનું પાલન યથાર્થ રીતે થઈ ન શકે, એટલે બધા ગ્રંથોની પહેલા સર્વપ્રથમ જીવોનું વાસ્તવિક સ્વરૂપ શું છે એ સમજવું જોઈએ. ગુરુદેવે આપની ઉપર ઉપકાર કરીને સર્વપ્રથમ બાલજીવોને સમજાય એવી ભાષામાં આ જીવવિચાર નામનો ગ્રંથનું નિર્માણ કર્યું છે. જીવ સમાસ નામના પ્રકરણ આ મહાકાય ગ્રંથમાંથી જીવોનું સમજૂતિયુક્ત, તમને જેનો ભાવ સમજાય એવા શબ્દોમાં આ ગ્રંથનું નિર્માણ છે. કોઈ પણ ગ્રંથની શરૂઆતમાં કોઈ પણ ગ્રંથની શરૂઆત કરે તો એ ભણનારને એ વિષય ન સમજાય એને માટે નથી કરતા, પરંતુ એ વિષય તમને સારી રીતે સમજી શકો, તમને એનો ફાયદો થાય એના માટે એમને આ નિર્માણ કર્યું હોય. કોઈકવાર એમના શબ્દો ગહન પડે પરંતુ આપની ભાષામાં એને આપણે ઢાળીશું અને એ શબ્દો તમને સુલભ બને એના માટેનો પ્રયત્ન કરીશું. તો સર્વપ્રથમ જીવ કોને કહેવાય, કારણ કે આ ગ્રંથનું શીર્ષક છે જીવ વિચાર, યાને કે જીવોનો વિચાર. તો જીવ કોને કહેવાય અને એના વિષયમાં આપણે શું ચિંતન કરીશું, શું વિચાર કરીશું? તો સર્વપ્રથમ જીવની વ્યાખ્યા બનાવે છે. તમને કોને ખબર છે જીવ કોને કહેવાય? જે હાલે, જે ચાલે, જે દોડે, બોલે. તો સર્વપ્રથમ એક વ્યાખ્યાનો નિષ્કર્ષ નીકળ્યો, જેમાં ચેતના હોય એ જીવ કહેવાય. ચેતના કોને કહેવાય, ખ્યાલ છે તમને? નહીં. એમનું કેવું એવું છે કે હલનચલન જે કરે, શ્વાસોશ્વાસની ક્રિયા કરે તે ચેતન કહેવાય. ભાવિકભાઈ તમે સાચું કહો છો, એવું જ ના યોગેશભાઈ?
બોલો પ્રજ્ઞેશભાઈ. તો ચેતનાનો અર્થ છે ચિત્ત ધાતુ ઉપરથી આ શબ્દ બનેલો છે. ચિત્ત એટલે જ્ઞાન, ચિત્ત એટલે દર્શન, ચિત્ત એટલે ચારિત્ર. એ આત્માના આ બધા ગુણો છે જેને જ્ઞાન, દર્શન, ચારિત્ર, આવા આત્માના આ બધા ગુણો છે જેની અંદર આવા ગુણો હોય એ જીવ કહેવાય. થોડીક આપણે નોર્મલ ભાષાની અંદર બોલીએ તો બાહ્યથી આપની પાસે સ્પર્શનો બોધ થઈ શકે એના માટે સ્પર્શનેન્દ્રિય નામની ઇન્દ્રિય છે. કઈ ઇન્દ્રિય છે? સ્પર્શનેન્દ્રિય. સ્વાદને મીઠો, કડવો, તીખો, તુરો ચાખવાને આ રસનેન્દ્રિય છે. સુગંધ અને દુર્ગંધ ને જાણવા માટે ઘ્રાણેન્દ્રિય છે. વર્ણ એટલે કાળો, લીલો, લાલ, પીળો, સફેદ વગેરે વર્ણ અને આકારને જોવા માટે આ ચક્ષુ ઇન્દ્રિય છે. તમે સરસ મજાનું બોલો છો એ સાંભળવા માટે મને શ્રોતેન્દ્રિય છે. આ બધું જે મેં તમને કહ્યું એ બધી બાહ્ય ઇન્દ્રિયો છે અને બાહ્ય ઇન્દ્રિયને આપણે પ્રાણ કહીશું. પ્રાણમાંથી પાંચ ઇન્દ્રિયોવાળા પાંચ પ્રાણો બતાવ્યા. કુલ પ્રાણો 10 છે જેનાથી આપણે એવું જાણી શકીએ કે આ વ્યક્તિ જીવી રહ્યો છે. આવું જેનાથી જાણી શકાય એ પ્રાણો છે અને પ્રાણવાળા જે હોય ને એને જીવ કહેવાય. ફરીથી બોલું છું, પાંચ ઇન્દ્રિય એક પ્રકારના પ્રાણ છે. આટલા જ પ્રાણો છે એવું નથી, પરંતુ બીજા બધા પણ પ્રાણો છે. જેમાં પ્રાણો છે એ જીવ કહેવાય. જેમાં પ્રાણો છે એને જીવ કહીશું. તો પ્રાણોમાંના કયા કયા પ્રાણોના નામ તમને મેં આપ્યા? પાંચ ઇન્દ્રિય. એમાંથી તમને કયું યાદ રહ્યું? સ્પર્શનેન્દ્રિય. એનું કાર્ય શું? સ્પર્શનો, ગરમ, ઠંડુ, ભારે, હલકું વગેરે જેનાથી બોધ થાય એ સ્પર્શનેન્દ્રિય. બીજી કઈ ઇન્દ્રિય કીધી? એનાથી શું બોધ થાય? કડવો, તીખો, તુરો, ખાટો, મીઠો વગેરે સ્વાદ. ત્રીજો ઘ્રાણેન્દ્રિય, એનાથી શું બોધ થાય? સુગંધ અને દુર્ગંધ, આનો બોધ થાય. ચોથું છે ચક્ષુનો. કાર્ય શું છે ચક્ષુનું? વર્ણ અને આકાર. વર્ણનું પર્યાય વાચી નામ છે કલર. કલરને જે જાણી શકે એ ચક્ષુરેન્દ્રિય કાર્ય કરે છે. પછી ચોથું અને પાંચમું કયું કીધું? શ્રોતેન્દ્રિય, એટલે સાંભળવાની જે પ્રક્રિયા કરે છે, યાને કે મીઠો અવાજ, કર્કશ અવાજ, આવા અવાજના ભેદોનું કામકાજ જે કરે છે એ શ્રોતેન્દ્રિય કહેવાય. આ છે પાંચ ઇન્દ્રિયો. કુલ મળીને 10 પ્રાણો છે. એમાંથી મેં તમને પાંચ પ્રાણો બતાવ્યા. પ્રાણોનું સ્વરૂપ મારે શું કામ કેવું છે? તો કે જીવ કોને કહેવાય એનું મારે તમને સ્વરૂપ સમજાવવું છે. જેની પાસે ચેતના હોય એ જીવ કહેવાય. આ પહેલી વ્યાખ્યા. થોડુંક સરળ ભાષામાં કહીએ તો જેની પાસે પ્રાણો છે એ જીવ કહેવાય. તો પ્રાણો કેટલા પ્રકારના છે? મેં અત્યારે પાંચ બતાવ્યા, 10 પ્રકારના પ્રાણો છે. માંથી પાંચ ઇન્દ્રિય એક પ્રકારનું પ્રાણ છે. વ્યક્તિ મુમેન્ટ કરતો નથી એટલે આજુબાજુવાળાએ તત્કાલ ડોક્ટરને બોલાયા. ડોક્ટર પહેલાં શું ચેક કરશે? ધારો કે આ ના પકડાય તો આંખમાં શું જોતા હશે? આંખમાં કંઈક જોયે છે ને? આંખમાં શું જોયે છે?
એટલે સેલ એટલે રિફ્લેક્શન આવે છે એવું જોયે છે, બેટરી નાખીને જોયે ને કંઈક. હા, તો જેની અંદર જો આપના બોડીમાં આપનો આત્મા હોય તો આંખમાંથી બેટરી નાખીએ તો એની સામે રિફ્લેક્શન આવે. એટલે આ ચક્ષુ દ્વારા પણ આ બોડીમાં જીવ છે એવું જાણી શકાય. જેનાથી બોડીમાં જીવ છે જાણી શકાય એને પ્રાણ કહેવાય. અને એ કુલ પ્રાણો 10 છે, તેમાંથી મેં તમને 5 પ્રાણો બતાવ્યા. હવે જે 5 પ્રાણો એક્સ્ટ્રા છે, જેની અંદર તમે હમણાં જ કહ્યું શ્વાસોશ્વાસ, એનાથી આગળ આપણે જેનાથી જીવી રહ્યા છે એ છે આયુષ્ય કર્મ. એટલે આયુષ્ય, શ્વાસોશ્વાસ, આયુષ્ય, કુલ ટોટલ કેટલું થયું? 7. હું જે બોલી રહ્યો છું એ બોલવાની મારી પાસે જે શક્તિ છે એને વચનની શક્તિ કહેવાય, એટલે એને વચન બળ કહેવાય. આ એ 8મો પ્રાણ, વચન બળ. હું વિચારીને બોલી રહ્યો છું એટલે મારે વિચારવાની જે શક્તિ છે એ મન છે, એટલે એ મન બળ કહેવાય. એના પછી હું હમણાં ચાલતો ચાલતો આવ્યો, અત્યારે મારા આ હાથની જે મુમેન્ટ જણાય છે એ મુમેન્ટને કાય બળ કહેવામાં આવે છે. આવા 10 પ્રકારના પ્રાણો છે. જેની પાસે પ્રાણો છે એને જીવ કહેવાય. જીવની વ્યાખ્યા શું કરી? જેની પાસે પ્રાણો છે એને જીવ કહેવાય. અને બીજી વ્યાખ્યા આપની કઈ હતી? જેની પાસે ચેતના છે. હજુ સ્થૂળથી કહીએ, જે વ્યક્તિ હલન ચલન વગેરે કરી શકતો હોય એને જીવ કહેવાય. આ બધી સ્થૂળ વ્યાખ્યા છે. વાસ્તવિક વ્યાખ્યા ચેતના જેમાં હોય એ જીવ કહેવાય. તો આવા પ્રકારના જીવો કયા કયા છે, કઈ જગ્યાએ રહેલા છે, શું આપને જે જગ્યાએ છે ત્યાં કોઈ પ્રકારના જીવો છે કે નથી, આ બધું સમજી કરીને જેટલો આપનો જીવ દયાનો પરિણામ જાગૃત થાય એટલું આ ભવમાં સ્વસ્થ જીવન અને પરભવમાં અત્યંત નિરોગી કાયાની પ્રાપ્તિ થાય. એટલે કે જીવોની દયા પાલન કરવાથી વ્યક્તિને તંદુરસ્ત જીવન પ્રાપ્ત થાય છે અને એમની હિંસાથી ગેરલાભ એ થાય છે કે એ જીવોની હિંસા દ્વારા એમની અંદરથી નીકળેલા અશુભ ભાવો આપની સર્વ પ્રકારની અભ્યુદય એટલે વૃદ્ધિને રોકનાર થાય છે. કોઈ પણ જીવની હિંસા થવાથી આપની ભાવધારામાં હાનિ થાય છે. શાસ્ત્રમાં કહ્યું છે કે કન્મૂળ જે ખાનારા તાપસો હોય છે, અન્ય ધર્મીમાં તાપસો કન્મૂળ ખાય છે, એ લોકો એ કન્મૂળ ખાવાને કારણે એમના ભાવોની પરિણતિ જો ઉત્કૃષ્ટ ચડે તો એ લોકો જ્યોતિષ સુધીના દેવતાઓ સુધી જઈ શકે છે. પરંતુ નાનામાં નાના શ્રાવકો જે શ્રાવક ધર્મનું પાલન કરે તો એમની પરિણતિ નોર્મલ વૈમાનિકના દેવોના સુખને આપવા માટે સમર્થ હોય છે. યાને કે જે અહિંસક મન હોય છે ને એની શુદ્ધિ વધારે હોય છે અને હિંસક મનની શુદ્ધિ ઓછી હોય છે. માટે અહિંસાનું પાલન કરવા માટે જીવોનું સ્વરૂપ સમજવું આવશ્યક છે. જીવ કોને કહેવાય? તો કે પ્રાણોને ધારણ કરે તે જીવ કહેવાય. તો જીવનો પર્યાયવાચી કોઈને નામ આવડે છે? પર્યાયવાચી નામ એટલે આત્મા.
કહી શકાય બરાબર. તો આ ગ્રંથનું નામ ગ્રંથ કરતાએ જીવ વિચાર પાડ્યું છે. કયું પાડ્યું છે? આત્મવિચાર કરી નાખીએ તો ચાલશે કે નહીં ચાલે? કેમ ના ચાલે? તો આત્મા અને જીવનો ફેરફાર પહેલાં સમજવો પડશે. જ્યાં સુધી આત્મા અને જીવનો એ બેમાં ભેદ શું છે ત્યાં સુધી વાસ્તવિક ખ્યાલ નહીં આવે. જીવ એટલે છે ને આ શરીર ધારણ કરેલો જે આત્મા એને જીવ કહેવાય, અને જેને શરીર ધારણ નથી કર્યું એવો શુદ્ધ જે હોય એને આત્મા કહેવાય. ફરીથી બોલું છું, શુદ્ધ સ્વરૂપવાળો આત્મા કહેવાય, જેમાં એક પણ પ્રકારનું કર્મ નથી, જે શરીર સાથે સંયુક્ત નથી, કેવલ મોક્ષમાં બિરાજમાન થયેલો જે શુદ્ધ હોય એ આત્મા કહેવાય. અને જે શરીરધારી છે, શરીરથી સંયુક્ત છે, કર્મથી સંયુક્ત છે, એવો જે આત્મા હોય એને જીવ કહેવાય. જે સંસારી છે બધા જીવ છે, એટલે સંસારમાં જે નથી એ બધા મુક્ત કહેવાય. હવે સંસારી કોને કહેવાય? પાછળ વાળા ભાઈ બોલો, સંસારી કોને કહેવાય? હવે આપને એમ કે તમે ગુજરાતી ભાષા વગેરેની અંદર કર્મણી પ્રયોગ અને કર્તરી પ્રયોગ બે વસ્તુ જાણો છો? કર્મણી પ્રયોગ કોને કહેવાય? એનું એ તો ગુજરાતી ઇંગ્લિશ થઈ ગયું. એ કર્તરી કહેવાય, જેમાં કર્તા મુખ્ય હોય ને એને કર્તરી કહેવાય, અને જેમાં કર્મ મુખ્ય હોય એને કર્મની કહેવાય. તો જેમ કે હું લાડવો ખાઉં છું, આ કર્તરી પ્રયોગ છે, પણ ખાઉં છું એક એક ક્રિયા કહેવાય, બરાબર છે? માં લાડવો શું હતો? કર્મ હતું. તો આ જે ખાવાની જે ક્રિયા છે ને, એ ક્રિયા કર્મવાળી છે, બરાબર છે? આ ક્રિયાને સકર્મ ક્રિયા કહેવાય, કર્મવાળી ક્રિયા. એની અંદર આત્મા સાથે જોઈન કરવાનું છે. જે સકર્મક હોય ને એ સંસારી. કયું બોલ્યો હું? તમે બોલો, તમે સકર્મક એટલે કર્મથી યુક્ત હોય તે સંસારી, અકર્મક એટલે કર્મથી રહિત હોય તે મુક્ત કહેવાય, બરાબર છે? મુક્ત હોય તે શુદ્ધ આત્મા, અને જે સંસારી છે, સકર્મક છે, એ જીવ કહેવાય. હવે એવા જીવોનું આપને સ્વરૂપ સમજવાનું છે. આ સ્વરૂપ આપના પૂર્વજોએ જે પ્રકારે બતાવ્યું છે એ પ્રકારે હું તમને ગ્રંથના માધ્યમથી સમજાવીશ. તો સર્વપ્રથમ જીવોના બે ભેદ પાડ્યા, જીવોના બે ભેદ, સંસારી અને મુક્ત. સંસારીની ડેફિનેશન મેં તમને કહી કીધી, કર્મથી યુક્ત, એને શોર્ટ ફોર્મમાં સકર્મક હોય તે સંસારી. અને બીજી કઈ કીધી? અકર્મક, યાને કે કર્મથી રહિત હોય તે. મને પ્રશ્ન છે, તમે આન્સર આપશો, કર્મ કોને કહેવાય? કર્મના પ્રકાર 8 છે, પણ કર્મ કોને કહેવાય? ક્રિયા એને કર્મ કહીશું. તો આપને છે ને, જીવ કોઈ પણ પ્રકારની પ્રોસેસ કરે ને, કોઈ પણ XYZ, ખાતો પીતો હરતો ભરતો દોડતો ઊંઘતો કોઈ પણ પ્રોસેસ કરે ને, તો આ સૃષ્ટિની અંદર એક રચકણો છે જેને કાર્મન વર્ગણાઓ કહે છે. એ આત્મા સાથે જોઈન્ટ થાય છે. એ જોઈન્ટ થાય છે ને, એ રચકણનું નામ પડે છે કર્મ.
અને એ જે આત્મા ઉપર લાગેલી હોય ને એને સકર્મક આત્મા કહેવાય. એ જીવ સંસારી કહેવાય, એને જ આપણે જીવ કહેવાય. એનું સ્વરૂપ આ ગ્રંથમાં બતાવવાનું છે. પરંતુ કર્મથી રહિત થયેલો, જેને એક પણ કર્મ લાગ્યા નથી, એનું અહીં સ્વરૂપ બતાવવાનું નથી. એટલે કે આ ગ્રંથમાં શરીર યુક્ત જે જીવ છે એની હાઈટ વધારેમાં વધારે કેટલી હોય, તો હાઈટ માપી હોય ને તો શરીરવાળા જીવોની જ મપાય. એ કેટલું જીવશે એ જો જાણવું હોય તો એ શરીરવાળા વ્યક્તિમાં જ, એ કેટલા પ્રાણો ધારણ કરે છે એ પણ એની અંદર જ જાણી શકાય. પછી એના ઉત્પત્તિ સ્થાનો, 7 લાખ આ બધા ઉત્પત્તિ સ્થાનો છે. 84 લાખ જીવાયોની, તો જીવોની ઉત્પત્તિ સ્થાન, તો જેને શરીર હોય ને એને ઉત્પન્ન થવાનું હોય. તો અને છેલ્લું, એક વ્યક્તિ મર્યા પછી પુનઃ એવો ને એવો જ ભવ લે. તો શરીર હોય એના ભવ ચક્ર ચાલે. તો અહીં જીવિચારમાં આ બધું શીખવાનું છે કે શરીરવાળા વ્યક્તિની હાઈટ કેટલી છે, કેટલા પ્રાણો ધારણ કરે છે, એ કેટલું જીવી શકે છે, આવું બધું જાણવાનું. અને આ જાણીને શું કરીશું આપણે? તો વર્તમાન પત્રની અંદર તમે નહીં જાણેલું, નહીં અનુભવેલું કોઈક વસ્તુ એની અંદર છપાય અને એ વાંચવાથી અશ્રદ્ધા ઉત્પન્ન ન થાય. કારણ કે શાસ્ત્રની અંદર હાઈટમાં મનુષ્યની હાઈટ લગભગ 9-10 કિલોમીટર જેટલી કહેલી હોય, અને અત્યારે તમને આવડી વિશાળકાય ખોપડી મળે, આવું કદાચ કોઈ જગ્યાએ સાંભળવા મળે, અને તમને આવું બને જ નહીં એવી અશ્રદ્ધા ન થાય એટલા માટે. અને શ્રદ્ધાનું કામ છે સમ્યક્ત્વ આપવાનું. એટલે કે પરમાત્માના વચન ઉપર જો અશ્રદ્ધા થાય તો એ મિથ્યાત્વ કહેવાય, અને મિથ્યાત્વ સંસારનું વર્ધક છે અને સમ્યક્ત્વ સંસારનું શોષક છે. એટલે સમ્યક્ત્વની પ્રાપ્તિ માટે આ જીવ વિચારનો આપને અભ્યાસ કરવાનો છે. જીવોના મુખ્ય બે ભેદ, સંસારી અને મુક્ત. મુખ્ય સંસારીને ઉદ્દેશીને જ આપણે વિચારણા કરીશું. હવે સંસારીમાં બે ભેદ પાડીશું. સંસારીમાં બે ભેદ, ત્રસ અને સ્થાવર. ત્રસ કોને કહેવાય ખ્યાલ છે? પાછળ થોડુંક તમે મને હેલ્પ કરશો તો મજા આવશે. તો અહીંયા ગાડી ત્રસની વ્યાખ્યા પહેલા, હવે એમને બધાને આન્સર સમજાવો. બોલો શું કહો છો? ત્રસ કોને કહેવાય? તમને સમજાવું કયા? એમનો એક પ્રશ્ન છે, વાયુ પોતાની ઈચ્છા મુજબ આવે છે અને જાય છે, તેમનો પ્રશ્ન છે ત્રસ કહેશો કે નહીં કહો? પહેલી વ્યાખ્યા એ બરાબર હતી કે એક સ્થાનથી બીજે સ્થાને જે જઈ શકે એને ત્રસ કહેવાય. શું બોલ્યો? એક સ્થાનથી બીજે સ્થાને જઈ શકે તેને શું કહીશું? ત્રસ. હું ત્રસ કહેવાઉં કે ના કહેવાઉં? તું ત્રસ કહેવાય કે ના કહેવાય? કહેવાય ને. જે જીવ એક સ્થાનથી બીજે સ્થાને જઈ શકે એને ત્રસ કહેવાય. તો આપનો પ્રશ્ન તો ચાલુ જ છે કે વાયુને ત્રસ કહેવો કે ન કહેવો. તો આ ડેફિનેશન પ્રમાણે એ વાયુ પણ એક સ્થાનથી બીજે સ્થાને જાય તો છે જ, તો એને ત્રસ કહેવાય કે ના કહેવાય?
તો આ બાજુ બરાબર, એટલે આ બાજુથી એવું આવ્યું કે જે ઈચ્છા પ્રમાણે ઈચ્છા હોય અને એમને કષ્ટ આવે એટલે કે દુઃખ પડે તો એક સ્થાન છોડીને બીજે સ્થાને જઈ શકે, સુખને ખાતર એક સ્થાનથી બીજે સ્થાને જે જઈ શકે એને ત્રસ કહેવાય. બરાબર છે? અને જેને ગમે તેટલું સુખ દુઃખ આવે છતાં પણ એક સ્થાનથી બીજે સ્થાને જઈ ન શકે તે સ્થાવર કહેવાય. એમાં સ્થાવરના ભેદો પણ જોઈશું અને ત્રસના ભેદો પણ જોઈશું. ત્રસની વ્યાખ્યા બેઠી? બોલો, ત્રસ કોને કહીશું? એક સ્થાનથી બીજે સ્થાને સુખદુઃખની પરિસ્થિતિ આવે અને એક સ્થાનથી બીજે સ્થાને જઈ શકે એને ત્રસ કહેવાય. તમારા નામ કર્મ હું તમને ધીરે ધીરે કહી દઈશ કે કેવી રીતના છે તે. અને જે સ્થિર રહે તે સ્થાવર કહેવાય. હવે અહીં સર્વપ્રથમ સ્થાવરના ભેદો તમને સમજાવવામાં આવશે. તો બે ભેદ છે જીવના, ત્રસ અને સ્થાવર. એમાં સર્વપ્રથમ સ્થાવર, સ્થાવરની વ્યાખ્યા શું કીધી મેં તમને? ન જઈ શકે એટલે સ્થિર રહે, સુખ દુઃખની પરિસ્થિતિ આવે છતાં ખસી ન શકે એને સ્થાવર કહેવાય. તો હવે સ્થાવર કયા કયા કહેવાય? તો પહેલું પૃથ્વીકાય, અપકાય, તેવકાય, વાવકાય, વનસ્પતિકાય, આ પાંચ પ્રકારના સ્થાવરો જાણવા. પહેલું કયું કીધું? હવે અહીં બે શબ્દ છે, પૃથ્વી પ્લસ કાય. કાય નો અર્થ છે શરીર થાય, પણ બીજો અર્થ એવો પણ છે સમૂહ થાય. બે અર્થ છે, કાય અથવા સમૂહ. હવે પહેલો છે પૃથ્વી પ્લસ કાય. કાય એટલે શરીર, પૃથ્વી છે શરીર જેનું, એને પૃથ્વી કાય કહેવાય. યાને કે ધૂળ વગેરે જે છે, રેતી, આ બધું પૃથ્વી કાય કહેવાય. પૃથ્વી છે શરીર જેનું, યાને કે પર્વત જે છે એ પૃથ્વી કાયનો છે. જેમાંથી પથ્થર નીકળતા હોય એ પૃથ્વીની ખાન કહેવાય. આમાં જીવ છે એટલે એ વૃદ્ધિ પામે છે. જેટલું કટરથી કટ કરી લઈએ થોડોક ટાઈમ પછી પાછું એટલું ને એટલું તૈયાર થઈ જાય છે. આ વૃદ્ધિ પામે છે એ પૃથ્વીની સિદ્ધિ કરે છે કે એમાં જીવ છે. એટલે પૃથ્વી છે કાયા જેની, એટલે પૃથ્વી કાય અથવા પૃથ્વી રૂપ જીવોનો સમૂહ એને પૃથ્વી કાય કહેવાય. બેમાંથી કઈ તમને ભાવે છે બોલતા? પૃથ્વી રૂપ શરીર છે જેનું એને પૃથ્વી કાય કહીશું, અને પૃથ્વી રૂપ જીવોનો સમૂહ અથવા પૃથ્વી છે શરીર જેનું એને પૃથ્વી કાય કહેવાય. બરાબર છે? એના બધા જુદા જુદા ભેદો કયા છે હમણાં આપણે અંદરથી જોઈશું. બીજું છે અપકાય. આપણે પૃથ્વીની જગ્યાએ અપ બોલવાનું છે તો બોલીશું શું? પાણી છે શરીર જેનું, તેને શું કહીશું? અપકાય. અથવા બીજી વ્યાખ્યા શું કરીશું? પાણી જીવોનો સમૂહ તેને અપકાય કહેવામાં આવશે. ત્રીજી વ્યાખ્યા તેવકાય. તેવકાયમાં શું કહીશું? અગ્નિ છે શરીર જેનું અથવા અગ્નિ જીવોનો જે સમૂહ તે અગ્નિ કાય કહેવાશે. પછી વાયુ. વાયુ છે શરીર જેનું, તે વાયુકાય. અને વાયુ જીવોના સમૂહને વાયુકાય કહેવામાં આવે છે.
વનસ્પતિ છે, શરીર જેનું, એને વનસ્પતિ કાય કહેવામાં આવે છે, અથવા વનસ્પતિ જીવોનો સમૂહ એને વનસ્પતિ કાય કહેવાય. આ સ્થાવરના પાંચ ભેદો થયા. સ્થાવરના પાંચ ભેદો કયા કયા છે? એક ચોપડી આપજો. પૃથ્વી કાય, અપકાય, તેવકાય, વાવકાય, વનસ્પતિ કાય. હવે પૃથ્વીરૂપ જીવો કયા કયા છે એ આપણે અંદરથી જોઈએ. પૃથ્વી કાયના ભિન્ન ભિન્ન ભેદો બીજા નંબરના પેજ ઉપર આપેલા છે. એક તો પહેલા સ્ફટિક, જેમાંથી ચશ્મા નિર્માણ થાય છે, એ સ્ફટિકની મૂર્તિઓ વગેરે પ્રાપ્ત થાય છે. આ સ્ફટિક એ પૃથ્વી કાયનો એક ભેદ છે. મણિ, ચંદ્રકાંત મણિ, સૂર્યકાંત મણિ વગેરે અનેક પ્રકારના મણિઓ છે. પ્રકાર બોલો, ભેદ બોલો, બંને એક જ છે, પર્યાયવાચી શબ્દો છે. પહેલો પૃથ્વી કાયનો ભેદ એ લોકોએ સ્ફટિક આદિ મણિ લખ્યું છે. બીજું પરવાળા, આ એના બેટો આવે છે અને રેડ કલરના આ સમુદ્રની અંદર થતા એક પ્રકારના પૃથ્વી કાયના જીવો. હીરા, માનેક આદિ રત્નો. હિંગડો અને હડતાલ આ ઝેરી વસ્તુ છે, જે ઔષધિઓમાં, એટલે આ બધી ઔષધિઓ છે એ દવા વગેરેની અંદર એનો ઉપયોગ થાય છે. આ પૃથ્વી કાયના છે પ્રકારો. મનસિલ એટલે એક પ્રકારની ધાતુ છે. પારો, જે ટેમ્પરેચર માપવા માટે. પછી સોનું વગેરે ધાતુઓ. માટી, મીઠું, ખડી, પથ્થરની જાતિઓ. સુરમો, અબરખ અને તેજંતુરી. સુવર્ણ સિદ્ધિ માટે આ તેજંતુરીનો વપરાશ થાય છે. આ એક પ્રકારની રેતી છે. તો આ બધા પૃથ્વી કાયના ભેદો છે. એમ સૃષ્ટિમાં પૃથ્વી કાયના બે પ્રકારના જીવો આવે છે, એક સૂક્ષ્મ અને એક બાદર. પહેલો કયો ભેદ? કયો? સૂક્ષ્મ. આવા આ એક પ્રકારનો એવો ભેદ છે કે આપણે એને દેખી શકતા નથી, આપણે એને દેખી શકતા નથી, તેમજ ટચ પણ નથી કરી શકતા, તેમજ સૂંઘી પણ નથી શકતા, સાંભળી નથી શકતા, સ્વાદ નથી કરી શકતા. કોઈ પણ ઇન્દ્રિયથી જેને ગ્રહણ કરી શકાતું નથી, આવું આ વિશ્વમાં એવું કોઈ જીવ છે કે જેને આપણે સૂક્ષ્મ કહીશું? જે ચામડાની બનેલી ચક્ષુથી જે જોઈ ન શકાય, છતાં પણ 14 રાજલોકમાં સમસ્ત બ્રહ્માંડની અંદર કોઈ જગ્યા એવી નથી કે જેમાં આ સૂક્ષ્મ જીવો ન હોય. પ્રશ્ન એ, સૂક્ષ્મ જીવો ક્યાં નથી? બધી જગ્યાએ જ, મોક્ષમાં પણ છે. 14 રાજલોકમાં એવી કોઈ જગ્યા નથી કે જ્યાં ન હોય. પ્રશ્ન નંબર 1, હું અત્યારે જે જગ્યાએ બેઠો છું, મારું બોડી પેક છે, એ બોડી એ જેટલી જગ્યા રોકી છે એની અંદર શું આવા સૂક્ષ્મ જીવો હશે કે નહીં હોય? જો ઠાંસીને ભરેલા છે એટલે અત્ર તત્ર સર્વત્ર
મેરુ પર્વતની મહાકાય શિલાઓની અંદર પણ એકદમ નક્કર ભાગો હોય ને એની અંદર પણ આ સૂક્ષ્મ જીવો રહેલા જ છે. પરંતુ એની એક ખાસિયત છે કે આપને એને ટચ નથી કરતા ને, એટલે આપનાથી એની હિંસા થતી નથી. જીવો પૃથ્વી કાયના બે ભેદ કીધા, એક સૂક્ષ્મ અને એક બાદર. એમાં સૂક્ષ્મનું સ્વરૂપ બોલું છું કે આ સૂક્ષ્મ પૃથ્વી કાયના જીવો આપને જોઈ શકતા નથી, અનુભવી શકતા નથી. એને ધોકો લઈને મારીએ ને તો એને વાગી શકે એવું નથી. છતાં 14 રાજલોકમાં બધી જગ્યાએ ભરેલા છે. કેવલ આપણે આવો વિચાર કરીએ કે આ બધાને મારી નાખું, આવો વિચાર કરો ને, વિચારથી એની હિંસાનું પાપ લાગી શકે, પરંતુ એમાંનો એક પણ જીવ હિંસા પામતો નથી. ખાલી વિચારથી તમે એના હિંસાના ભાગીદારી થઈ શકો છો, બાકી પ્રવૃત્તિથી સૂક્ષ્મ પૃથ્વી કાયની હિંસા થતી નથી. હવે બીજો ભેદ, બાદર પૃથ્વી કાય. જીવો બે પ્રકારના છે કીધું, સૂક્ષ્મ ને બાદર. બરાબર, આમ કરીએ ને વચ્ચે વાવકાયના જીવો હોય, એ બાદર વાવકાયના જીવોની એનાથી હિંસા થાય. સૂક્ષ્મ જીવોની હિંસા થાય છે માટે તાળી નથી પડાતી, એ બરાબર નથી. પરંતુ બાદર જીવોની હિંસા થાય છે માટે તાળી ન પડાય એમનાથી. બાદર જીવોની હિંસા થાય, હા. હવે બાદર જીવોનું સ્ટેપ બીજા નંબરનું, પહેલા સૂક્ષ્મ જીવો. આયુષ્ય પૂરું થાય બધા મરવાનું છે. આપનાથી એની હિંસા ન થાય. કોઈ પણ જીવ હોય ને તો જીવ એ સકર્મક હોય, અને કર્મ 8 પ્રકારના, તમે જ કીધું હતું ને, 8 પ્રકારના છે. હા, એમાંથી એક બેના નામ બોલો તો. જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય, એવી રીતના વેદનીય, મોહનીય, અને પછી આયુષ્ય. આ આયુષ્ય કર્મ એક એવું છે કે તે બોડીમાં તે જીવને એટલો કાળ સુધી જકડી રાખે છે. કોણ કામકાજ કરે છે? આયુષ્ય. હવે એની ટાઈમિંગ પૂર્ણ થઈ જાય એટલે એ બોડીને એ છોડવાનું જ છે. બરાબર છે. તો એ સ્વતઃ મૃત્યુ કહેવાય. સ્વતઃ મૃત્યુ થાય એમાં આપને હિંસાનો ભાગીદારી ન કહેવાય. પરંતુ કારણ કે એ તો આપનાથી હિંસા થતી જ નથી, પરંતુ બાદર જે જીવો છે એ આ રીતે કાર્ય કરવાથી આપના હાથના વ્યક્તિ, પેલા બાદર કહી દઉં કોણ કહેવાય, જે ચર્મ ચક્ષુથી દેખી શકાય, જેને આપને સ્પર્શથી અનુભવી શકીએ, રસથી અનુભવી શકાય, એ બધા બાદર કહેવાય. જે સૂક્ષ્મ ને શરીર ખરું, શરીર રહિત હોય તે મુક્તાત્મા કહેવાય, અને જેટલા સકર્મક છે બધા શરીર વાળા જ છે. એટલે સૂક્ષ્મ ને ઔદારિક નામનું, જે મને શરીર છે, જે તમને શરીર છે, જે આજુબાજુ વાળા વ્યક્તિઓને શરીર છે, એવું જે મટીરિયલથી બનેલું છે ને, એવા જ મટીરિયલથી બનેલું એમનું આ શરીર હોય છે. એમને આપનાથી કોઈ કિલામના ન થાય, એમના કર્મજનિત જે કિલામના થાય તે થાય. શું કોઈ પૂછ્યું? એટલે ના, એટલે એ બધા બાદર શરીરના છે. સૂક્ષ્મ નો કોઈ વિકલ્પ નથી, સૂક્ષ્મના કોઈ ભેદો નથી, કેવલ સૂક્ષ્મ પૃથ્વી કાય જ. એના સ્ફટિક, મણિ, રત્ન, હિંગળો, હડતાલ, મનસીલ, પારો વગેરે કોઈ ભેદો નથી સૂક્ષ્મના.
એક મિનિટ એક મિનિટ, આ નોન લિવિંગ સેક્ટને શું કહે છે? જળ, જળ કહો છો? ઓકે ઓકે, અત્યારે મેં ધારણ કર્યું છે ને એ જળ પદાર્થ છે, એને અન્ય પદાર્થોનો, સોનું શેમાંથી નીકળતું હશે? ત્યાં એમને જેમ પેલો હમણાં મેં કીધું ને પથ્થર નીકળે એવી રીતના એમ સાઈઝમાં આખો ને આખો પિંડ જ નીકળતો હશે? એની અંદર રચકણો હોય, રચકણો, એ માટીની અંદર રચકણો જે હોય ને એને એને અગ્નિની સાથે ગરમ કરો ને ત્યારે માટી જુદી થાય અને સોનાના કણો જુદા થાય. હવે એ અગ્નિ આપે ને ત્યાં એ જીવોની હિંસા થાય, અને એ હિંસા થઈ જવાને કારણે એ જળ કહેવાય. પણ જ્યાં સુધી માટીની સાથે છે, જ્યાં સુધી આપણે એટલે અગ્નિનો સંયોગ થયો નથી ત્યાં સુધી એમાં જીવ છે. ક્યાં ગયા? લઈ આપવા નથી એટલે તમને. ચલો ઈચ્છા ની દુકડમ, જો આ શરીરનો સંગાર છે અને શરીરમાં એક પ્રકારની ઉર્જા આપે છે, એટલે આપના શરીરની ઉર્જાને સાચવવા માટે પણ અલંકારો ધારણ કરવા જોઈએ. કારણ કે હાડને વગેરેને ઉપકારક આ બધી ધાતુઓ હોય છે, પરંતુ વર્તમાનમાં જે પ્રસંગો બને છે એનાથી સાવચેત રહેવું. અરે પેલા સૂક્ષ્મની વાત ચાલે છે તો એમને છે ને સ્પર્શ નામની એક ઇન્દ્રિય હોય, સ્પર્શ નામની એક ઇન્દ્રિય, એ લોકોને આયુષ્ય હોય. 10 પ્રાણોમાંથી સૂક્ષ્મ જીવોને 4 પ્રાણો હોય છે, 4. એક સ્પર્શ નામની ઇન્દ્રિય, દરેક એક ઇન્દ્રિયમાં સ્પર્શ નામની ઇન્દ્રિય હોય હોય ને હોય જ. બીજું જીવે છે એટલે આયુષ્ય છે, આયુષ્ય વિના જીવે નહીં, સાથે સાથે શ્વાસોશ્વાસ, અને એમની બોડી છે એટલે કાયબળ. 4 પ્રાણોથી યુક્ત હોય પૃથ્વી કાય, કોઈ પણ બાદર હોય કે સૂક્ષ્મ હોય, 4 પ્રાણો હોય. કારણ કે આપની તો કેવળ જ્ઞાનનો જ એ વિષય છે, બરાબર છે? ફરીથી બોલું જાઉં છું, સ્પર્શ, આયુષ્ય, શ્વાસોશ્વાસ અને કાયબળ, આ 4 પ્રકારના પ્રાણો વાળો આ સૂક્ષ્મ એકિન્દ્રિય જીવ હોય છે. કેવળ સૂક્ષ્મ પૃથ્વી કાય જ છે એવું નહીં સમજવાનું. હવે પછી જેનું સ્વરૂપ મારે તમને સમજાવવાનું છે એ અપકાય પણ સૂક્ષ્મ હોય છે, દેવકાય પણ સૂક્ષ્મ હોય છે, ભાવકાય પણ સૂક્ષ્મ હોય છે અને વનસ્પતિ કાય પણ સૂક્ષ્મ હોય છે. પણ હું અત્યારે પૃથ્વી કાયમાં છું એટલે પૃથ્વી કાયના 2 ભેદ, એક સૂક્ષ્મ અને એક બાદર. તો સૂક્ષ્મની આપણે ડેફિનેશન જોઈ લીધી, હવે બાદર જે બધે હોય છે, તમારા મોબાઈલમાં પણ હોઈ શકે, XYZ આપણે આ કાગળ છે, કાગળ એનું જે પેજ છે ને એ પેજના આપણે 2 વિભાગ નથી કરતા, પણ એની અંદર પણ આ જીવો હોય છે. એવી કોઈ જગ્યા નથી કે જ્યાં સૂક્ષ્મ જીવો ન હોય. બાદર જીવો અમુક અમુક જગ્યાએ હોય, અમુક જગ્યાએ ન પણ હોય, પણ સૂક્ષ્મ જીવો એવું કોઈ સ્થાન નથી કે જ્યાં સૂક્ષ્મ જીવો ન હોય. તો બાદર કોને કહેવાય? સૂક્ષ્મ દેવ કાય, સૂક્ષ્મ વાયુ કાય, સૂક્ષ્મ વનસ્પતિ કાય, એટલે પૃથ્વી કાય જીવોનો એની સાઈઝ ઉપર જાય છે. પૃથ્વી કાયની આવા પ્રકારની સાઈઝ બધા પૃથ્વી કાય કહેવાય, એમના બોડીની હાઈટ જે છે એના પ્રમાણથી એ સૂક્ષ્મ પૃથ્વી કાય, અપકાય. કારણ કે આપણે તો જોઈ શકવાના નથી કે જેના લક્ષણો બતાવી શકીએ,
કદાચ બતાવે તો આપણે એને મેચ કેવી રીતના કરી શકીશું, એટલે એના લક્ષણો બતાવ્યા નથી, પણ એની હાઈટ એટલે એમના શરીરની જે પરિમાણ છે એ તરતમતાવાળું છે, એટલે હિનાધિકવાળું છે. ફરીથી બોલું છું, પૃથ્વીકાયનું જે શરીર છે ને એની હાઈટ જુદા પ્રકારની હોય, સૂક્ષ્મકાય સૂક્ષ્મ અપકાયની હાઈટ જુદા પ્રકારની હોય, સૂક્ષ્મ તેવકાયની જુદા પ્રકારની હોય, એના ઉપરથી એનો ભેદ પડેલો છે. બરાબર છે? પણ સૂક્ષ્મ જીવો આપને કોઈ પણ ઇન્દ્રિયથી ગ્રાહ્ય બનતા નથી, પરંતુ બાદર જીવો આપની ઇન્દ્રિયથી ગ્રાહ્ય બની શકે છે. જે ઇન્દ્રિયથી ગ્રાહ્ય બની શકે તે બાદર કહેવાય. જેમ કે હવા આવે છે તમને, હા, તો એ હવા આપને અનુભવી શકીએ છે ને, માટે એ બાદર છે. બરાબર છે? મીઠું આપણે જોઈ શકીએ છે, સ્વાદ માણી શકીએ છે, તો એ મીઠું એ બાદર કહેવાય. રત્નો આપણે જોઈ શકીએ છે એટલે બાદર કહેવાય. અહીં હમણાં થોડી વાર પહેલાં સ્ફટિક, મણિ, રત્ન આવા જે બધા ભેદો બતાવ્યા એ બધા બાદર જીવોના જ છે. બરાબર? એટલે આ બાદર પ્રકારના પૃથ્વીકાય જીવો છે. હા, બરાબર. સ્પર્શથી ગ્રાહ્ય બને છે ને, એટલે કોઈ પણ ઇન્દ્રિયથી ગ્રાહ્ય બાદર જીવો બની શકે. બાદર એટલે સ્થૂલ થાય, બાદરનો અર્થ થાય છે સ્થૂલ, એટલે કે એની સાઈઝમાં થોડોક મોટો. પણ એકલો પૃથ્વી કાય હોય ને, એક નંગ, તો આપની આ દ્રષ્ટિની મર્યાદા છે કે એની સાઈઝને આપણે જોઈ નથી શકતા. જેમ રજકણો અત્યારે ઉડી રહી છે, પરંતુ આપનાને એ રજકણો દેખી શકાતી નથી, પણ ઉડી તો રહી છે ને, છતાં દેખી નથી શકાતી. કેમ દેખી નથી શકાતી? તો કહે છે આપની દ્રષ્ટિને જેટલી જોવાની સાઈઝ જોઈએ ને, એના કરતાં એની સાઈઝ નાની છે, એટલે આપને જોઈ શકતા નથી. એની જેમ એક પૃથ્વીકાય જીવ હોય, જેનું એક શરીર, એવો પૃથ્વીકાય હોય તો આપને ચક્ષુથી દેખી શકતા નથી, પરંતુ એક નહીં, બે નહીં, ત્રણ નહીં, એવા ઘણા બધા પૃથ્વીકાય જીવોનો સમૂહ થાય તો ઇન્દ્રિયથી આપને ગ્રાહ્ય કરી શકીએ. માટે બાદરની વ્યાખ્યા આ રીતે કરીશું, એક અથવા અનેક જીવો ભેગા થાય અને આપની ઇન્દ્રિયનો વિષય બને તો એ બાદર સમજવો. એક અથવા અનેક ભેગા થાય અને ઇન્દ્રિયનો વિષય ન જ બને તો એને શું કહીશું? એટલે પૃથ્વીકાયના કેટલા ભેદો થયા? કયા કયા? સૂક્ષ્મ પૃથ્વીકાય, બાદર પૃથ્વીકાય, બે ભેદ થયા. જેમ કે પૃથ્વીકાયમાં આપણે વિચારીએ, પૃથ્વીકાયમાં એક ઇન્દ્રિય છે, એટલે એક સ્પર્શ નામની ઇન્દ્રિય તો જોઈએ છે, એને જીવવા માટે આયુષ્ય જોઈએ. બરાબર છે? એને બીજું જીવવા માટે શ્વાસોશ્વાસ જોઈએ અને બોડી જોઈએ. હવે આપણે વધારવું છે તો આપણે શું વધારીશું? શું એ લોકોને સાંભળવા માટે શ્રવણ શક્તિ છે કે નથી? જો કદાચ તમને એવું સંશય થાય તો એના માટે હું જવાબ આપીશ, પણ ધીરે ધીરે આપણે આગળ વધીશું. કારણ કે આ ઇન્દ્રિયોનું સ્વરૂપ છે. ઘણી જગ્યાએ છે ને સંગીત સરસ મજાનું વાગતું હોય ને તો વનસ્પતિ છે ને જલ્દી પલ્લવિત થાય છે. તો હવે પ્રશ્ન પાછો થાય આપણને કે શું સાંભળતો હશે? એટલે તમે એવું કીધું કે આ તો સોતેન્દ્રિય વધી ગઈ.
ઘણીવાર સ્મેલવાળી વસ્તુ હોય, ઘણી પૃથ્વી કાયમાં એવા પ્રકારો છે કે સોલે શણગારથી સજેલી સ્ત્રી એમની આગળ જાય ને તો જ એની અંદર પ્રાણનો દેખાવ થાય, એટલે એ શણગારને જોઈ શકે છે. એવું થયું ને, એટલે ચક્ષુ પણ છે એવું દેખાય, પણ એની પાછળ શું રીઝન છે આપણે પછી જોઈશું. પણ કેવલ અત્યારે સ્પર્શ નામની એક ઇન્દ્રિય છે, એટલે ઇન્દ્રિયના આપણે ભેદો જોઈશું. ઇન્દ્રિયો કેટલા પ્રકારની છે? ઇન્દ્રિયો બે પ્રકારની છે, એ દ્રવ્યેન્દ્રિય અને ભાવેન્દ્રિય. એનું આપણે ડિટેલમાં જઈશું. તો આ બધું જે કામકાજ થાય છે ને ભાવેન્દ્રિયનું છે, અને હું અત્યારે જે બોલું છું ને એ દ્રવ્યેન્દ્રિય છે. હવે ભાવેન્દ્રિય કોને કહેવાય? એ જ્ઞાનનો વિષય છે, એટલે ધીરે ધીરે થોડો ટાઈમ થશે એટલે એ પણ હું તમને આપી દઈશ. બરાબર છે? ચાર પ્રાણોથી એક પણ પ્રાણ એક્સ્ટ્રા નથી એમાં. એમને મુખ નથી એટલે રસનેન્દ્રિય નથી, નાક નથી એટલે ઘ્રાણેન્દ્રિય નથી, ચક્ષુ નથી એટલે ચક્ષુરેન્દ્રિય નથી એટલે પ્રાણ નથી, નથી આ બોલવા માટેની શક્તિ નથી, વિચારવા માટેનું મન નથી, માટે એ લોકોને ચાર જ પ્રાણ હોય છે. સૂક્ષ્મ એકિન્દ્રિય માત્ર, જેટલા પણ એકિન્દ્રિય છે એને ચાર પ્રાણો હોય છે. એક ઇન્દ્રિય સ્પર્શનેન્દ્રિય, બીજું છે શ્વાસોશ્વાસ રાખો, ત્રીજું આયુષ્ય, ચોથું કાય. આ પ્રાણોને ધારણ કરે છે માટે જીવ કહેવાય. બરાબર છે? હવે આ થોડાક આપણે આગળ વધીએ. પૃથ્વીકાયના બે ભેદ, સૂક્ષ્મ પૃથ્વીકાય અને બાદર પૃથ્વીકાય. બરાબર છે? હવે કેવું હોય, જીવ પૃથ્વીકાય તરીકે ઉત્પન્ન થાય, પછી એનું ડેવલપમેન્ટ થાય. જીવ જ્યારે ઉત્પત્તિ સ્થાનમાં ઉત્પન્ન થાય ને એટલે ધીરે ધીરે ડેવલપ થાય, કારણ કે ગર્ભમાંથી પોતાનું શરીર છોડીને આ આત્મા અન્ય શરીરમાં પ્રવેશવાનો છે એટલે અન્ય ભવમાં જાય છે. તો એ જે ગયા પછી નવો જે ભવ છે એ નવો ભવને જીવવા માટે ત્યાંના સાધનોને ડેવલપ કરે છે. એ સાધનોને આપણે શું કહીશું? પર્યાપ્તિ. કયો શબ્દ કીધો એ? હજુ બરાબર પર્યાપ્તિ શબ્દનો અર્થ કહીશ. ફરીથી બોલું છું, ગત ભવનને છોડીને એક્સ નામનો વ્યક્તિ વાય નામના ભવને છોડીને ઝેડ નામના ભવમાં જઈ રહ્યો છે. હવે ત્યાં ગયો તો એ ઝેડ નામનો જે ભવ છે એને જીવવા માટે ત્યાંના સાધનો પહેલાં તૈયાર કરવા પડે. સાધનો એટલે જીવન જીવવાની શક્તિઓ. જીવન જીવવાની શક્તિનું નામ જ પર્યાપ્તિ. હવે ત્યાં જશે એટલે આહાર લેશે તો જ એનું જીવન ચાલશે. બરાબર છે? પછી પોતાનું શરીર બનાવશે, પછી પોતાની ઇન્દ્રિયો બનાવશે, પછી શ્વાસોશ્વાસ લેવા માટેની બોડીની અંદર એક પ્રકારની જે સાધન છે એને તૈયાર કરશે. ફરીથી બોલું છું, ગત ભવને છોડીને જે નવો ભવ તૈયાર થાય છે એ ભવમાં જીવ ઉત્પન્ન થાય. એ ઉત્પન્ન થયા બાદ તે ભવને અનુરૂપ, તે ભવને અનુરૂપ જે જીવન જીવવા માટેના સાધનો છે ને એની તૈયારી કરતો હોય છે એને પર્યાપ્તિ કહેવાય. જીવન જીવવાની શક્તિ એનું નામ પર્યાપ્તિ. બરાબર છે? આ પૃથ્વીકાયનો જીવ પૃથ્વીકાયમાં ઉત્પન્ન થયો ત્યારે એની પાસે જીવવા માટે કોઈ સાધન નહોતું, અને જ્યારે ઉત્પન્ન થયો ત્યારે આ જીવન જીવવા માટેની શક્તિની શરૂઆત કરે છે એટલે પર્યાપ્તિની શરૂઆત કરે છે. જીવન જીવવાની શક્તિ તે પર્યાપ્તિ. એ પર્યાપ્તિ કુલ છ છે, તેમાંથી એકિન્દ્રિયને ચાર જ જરૂરિયાત છે. પર્યાપ્તિ કેટલી છે? છ. પર્યાપ્તિ કેટલી છે? છ. પર્યાપ્તિનો અર્થ શું થાય? જીવન જીવવાની શક્તિ તે પર્યાપ્તિ.
પહેલી પર્યાપ્તિ છે આહાર, પહેલી પર્યાપ્તિનું નામ આહાર પર્યાપ્તિ. આનાથી શું કરે તો જીવ જેવો ઉત્પન્ન થાય ને તો આ પર્યાપ્તિ એટલે સાધનનું નિર્માણ કરે, સાધનનું નિર્માણ. આ એક મશીનરી છે, જ્યાં સુધી જીવશે ત્યાં સુધી આ મશીનરી ચાલશે. કઈ? આહાર પર્યાપ્તિ નામની. પહેલી પર્યાપ્તિ કઈ? આહાર પર્યાપ્તિ. એનું પહેલે જ સમયે મશીનરી તૈયાર કરે છે. જેનું કાર્ય શું? એનું કાર્ય કે લીધેલો જે આહાર હોય ને, લીધેલો આહાર એને બે વિભાગમાં ડિવાઈડ કરે. બે વિભાગ એટલે ખલ અને રસ. કઈ બે વસ્તુ બોલ્યો? ખલ અને રસ. ખલ એટલે કચરો. જેમ શેરડીને પીલવામાં આવે તો એક બાજુ રસ નીકળે, એક બાજુ ખૂંચા નીકળે, તો એ મશીનનું કામ આમ બે પ્રકારની પ્રવૃત્તિ કરવાનું થયું. એક રસ અને બીજી બાજુ ખૂંચા, બરાબર છે? એવી રીતે આ આહાર પર્યાપ્તિનું કાર્ય શું? લીધેલા આહારમાંથી કચરો અને રસ આમ બે ડિવાઈડ કરવું એ આહાર પર્યાપ્તિનું કાર્ય છે, બરાબર છે? આહાર તો જીવને ભૂખ લાગે એટલે એ પૂદગલોને એ ગ્રહણ કરે છે, પણ એ પૂદગલોમાંથી રસ અને કસ એટલે ખલ એ બે ડિવિઝન કરવા માટેની સાધનની તૈયારી, એટલે સાધન જ્યારે બનાવે એનું નામ આહાર પર્યાપ્તિ કહેવાય. એ ઉત્પત્તિના પહેલે સમયે જ આ જીવ આ સાધનનું નિર્માણ કરે છે. જાતે જ કરે ને જીવ. પછી આ જે ને પર્યાપ્તિ જે છે ને, પર્યાપ્તિ એ જેવો ત્યાં પહોંચે ને તરત જ પોતાના જીવનને અનુરૂપ સાધનોને એ તૈયાર કરે છે. એમાં એક પ્રકારનું નામ કર્મ કામ કરે, જેનું નામ પર્યાપ્ત નામ કર્મ અને અપર્યાપ્ત નામ કર્મ. કયું કર્મ બોલ્યો? કયું નામ કર્મ બોલ્યો? પર્યાપ્ત નામ કર્મ. આ કર્મ એને આમાં પ્રેરે છે, એટલે સર્વપ્રથમ આહાર કરે છે, ને એ આહારને ખલ રસમાં વિભાગીકરણ કરવા માટે પહેલી આહાર પર્યાપ્તિનું નિર્માણ થાય છે, બરાબર? શરીર એટલે શરીરની અંતર્ગત જ બધું આવશે. શરીરનું અહીંયા જે છે ને બીજા નંબરની નામની પર્યાપ્તિનું નામ છે શરીર પર્યાપ્તિ. પહેલા નંબરની પર્યાપ્તિનું નામ શું હતું? આહાર. બીજા નંબરની પર્યાપ્તિ છે શરીર. આ શરીર નામની જે પર્યાપ્તિ છે એની અંદરનું કાર્ય શું છે? તો કે જે રસ રૂપે ડિવાઈડ થયેલો જે હોય ને એમાંથી સાત પ્રકારની ધાતુઓ બનાવે. શું બનાવે? સાત પ્રકારની, એટલે જેમ કે લોહી હોય, માંસ હોય વગેરે, એ રસમાંથી સાત ધાતુમાં ડેવલપ કરી આપે એવા સાધનની ઉત્પત્તિ, એનું નામ શરીર પર્યાપ્તિ. આ સાધન ત્યાં નિર્માણ થાય. એ શરીર પર્યાપ્તિ શું કરે? તમે લીધેલા આહારને જે રસરૂપે પરિણત થયો છે એમાંથી પહેલાં લિક્વિડ સ્વરૂપે હોય, પછી ધીરે ધીરે એને જાડું બનાવતો જાય, એમ બનાવતા બનાવતા લોહીમાંથી માંસ વગેરે સુધી પહોંચતું જાય, આ જે વસ્તુ બનાવે એનું નામ શરીર પર્યાપ્તિ કહેવાય. આ બીજા નંબરની પર્યાપ્તિ. ત્રીજા નંબરની ઇન્દ્રિય. ત્રીજા નંબરની પર્યાપ્તિ છે ઇન્દ્રિય. તો એક ઇન્દ્રિયને કઈ ઇન્દ્રિય છે? સ્પર્શનેન્દ્રિય. તો સ્પર્શ નામની ઇન્દ્રિયનું નિર્માણ કરવા માટે આ ઇન્દ્રિય પર્યાપ્તિ પ્રવૃત્તિ કરે છે, ઇન્દ્રિય બનાવે છે.
આ ત્રીજા નંબરની જે સ્પર્શેન્દ્રિય હું બોલ્યો ને, ત્રીજા નંબરની ઇન્દ્રિય નામની પર્યાપ્તિ છે, એનું કાર્ય યથાર્થ સ્વરૂપે જ્યારે હું તમને ભાવ પ્રાણો અને દ્રવ્ય પ્રાણો સમજાવીશ ને, એમાં હું તમને ક્લિયર કરી આપીશ ઇન્દ્રિય પર્યાપ્તિનું શું કાર્ય છે તે. અત્યારે સામાન્યથી ઇન્દ્રિય બનાવવું તે ઇન્દ્રિય પર્યાપ્તિનું કામ, અને ચોથું શ્વાસોશ્વાસ એટલે ઓક્સિજન લેવો, કાર્બન ડાયોક્સાઇડ રૂપે બહાર કાઢવો, અથવા એ લોકો કાર્બન ડાયોક્સાઇડ લેતા હોય તો કાર્બન ડાયોક્સાઇડ લેવો અને ઓક્સિજન રૂપે બહાર ફેંકવો, એ રૂપ જેનાથી થઈ શકે એવું શ્વાસોશ્વાસ. આ ચાર પ્રકારની પર્યાપ્તિઓ એ નિર્માણ કરે છે. હવે એ કરતા કરતા પહેલા ત્રણ પૂરી થાય અને એનું આયુષ્ય પૂરું થાય તો આ જીવને અપર્યાપ્ત જીવ કહેવાય. શું બોલ્યું? અંતર્મુખ મેક્સિમમ પણ અંતર્મુખ કયા? સૂક્ષ્મ જીવોનો. હા, બંને સૂક્ષ્મ હોય કે બાદર હોય, બંને જીવો ચાર પર્યાપ્તિ કરે જ, બરાબર છે. એમાં આ એક આહાર, શરીર અને ઇન્દ્રિય, આ ત્રણ પર્યાપ્તિ કરતા કરતા યદિ એટલે જો જીવ મૃત્યુ પામે તો આ જીવને અપર્યાપ્તો કહેવાય. અને આ ત્રણ પૂરી કર્યા પછી ચોથી પણ પૂરી કરે તો એ જીવ પર્યાપ્ત કહેવાય. આ જીવોનું આયુષ્ય અંતર્મૂર્તનું હોય, અંતર્મૂર્તથી અધિક પણ હોય, પણ સૂક્ષ્મ જીવોનું આયુષ્ય અવશ્યમેવ અંતર્મુહૂર્તનું જ હોય છે. બાદર જીવોનું વધારે હોઈ શકે. ઓકે, બોલો. તમને એક ક્વેશ્ચન છે, એમાં બે શબ્દ છે, અંતર પ્લસ મુહૂર્ત, બરાબર છે. મુહૂર્ત નો અર્થ છે બે ઘડી, બે ઘડી યાને કે 48 મિનિટ્સ. એનાથી જે ઓછો ટાઈમિંગ હોય ને એને અંતર્મુહૂર્ત કહેવાય. એનાથી ઓછો યાને કે 1 સેકન્ડ એ 48 મિનિટ કરતા ઓછું કહેવાય કે વધારે કહેવાય? તો એને અંતર્મુહૂર્ત કહેવાય. 1/2 સેકન્ડ ઓછું કહેવાય કે વધારે કહેવાય? ઓછું. તો એને અંતર્મુહૂર્ત એટલે એને અંતર્મુહૂર્ત કહેવાય. 48 મિનિટ કરતા યાને કે 2 ઘડી કરતા જે અંદર હોય તો એને અંતર્મુહૂર્ત કહેવાય. ઓકે, આમાં છે ને 3 વસ્તુ છે. એક તો શ્વાસવાસ નામ કર્મ છે, એક સાધન છે અને એક શક્તિ છે. તો શ્વાસોશ્વાસ નામ કર્મ વાળાને આ બંને શક્તિઓ પ્રાપ્ત થાય છે. બંને, એક તો શ્વાસોશ્વાસ, એક તો પર્યાપ્તિ છે એ સાધન છે, અને જેની પાસે શક્તિ છે એ શ્વાસોશ્વાસના પૂતગલો લે છે, શ્વાસોશ્વાસ રૂપે પરિણમન કરે છે, અવલંબન કરે અને વિસર્જન કરે. તમારો જવાબ આપ્યો, આ સાધન જે છે એ પર્યાપ્તિ છે. એ આહાર પર્યાપ્તિમાં કીધું, ખલ અને રસ રૂપે બનાવવું એ આહાર પર્યાપ્તિ. એમાં છે ને આહારની પ્રક્રિયા આપણને બતાવી નથી. જેમ કે વૃક્ષ હોય ને, આપના શરીરની અંદર આપણે બનાવી કહી શકીએ છીએ કે જે આહાર લઈએ છીએ એ ખલ અને રસ રૂપે વિભાગીકરણ થાય છે. પૃથ્વી કાયની અંદર આપણે બતાવી નથી શકતા, કારણ કે એક જીવની શું પ્રોસેસ છે મને ખ્યાલ નથી. જે વનસ્પતિ કાય જીવો હોય છે એમને ખાતર વગેરે નાખવામાં આવે છે, તો એમની અંદરથી કેટલીક વસ્તુ બે વિભાગમાં વિભક્ત થતી હશે. જે વનસ્પતિ શાસ્ત્રના જે જ્ઞાતા હોય એને ખ્યાલ આવતો હશે, પણ એની અંદર જે લીધેલો જે આહાર છે ને એને બે વિભાગમાં વિભક્ત કરે છે. જેમ કે આપની બાય પ્રોડક્ટ આ વાળ છે ને એ ખલ કહેવાય. એવી રીતના અમુક જે આપના શરીરના આ નખ છે ને એ આપના શરીરનો કચરો છે, એ ખલ સ્વરૂપ છે. એટલે જે લીધેલો આહાર
ખલ અને રસ રૂપમાં વિભાગીકરણ કરવાનું કાર્ય કરે છે ને એ શરીર અરે આહાર પર્યાપ્તિ છે. બરાબર છે, શું બોલો છો? એક સમય પણ આવી શકે, પણ સમયનું એમને સમય કોને કહેવાય એટલે એ ના બોલ્યો હું, પાછો સમયનો કેસ છે. એટલે કાળનો એકદમ નાનામાં નાનો ભાગ, જેનાથી નાનો કોઈ વિભાગ જ નથી, એવા નાનામાં નાના ભાગને સમય કહેવાય છે. બરાબર છે, એક સમય પણ ન્યૂન હોય ને તો એ અંતર્મૂર્ત કહેવાય. બે ઘડીમાં એક સમય પણ ઓછો હોય તો એ અંતર્મુહૂર્ત. એક સેકન્ડ, અડધી સેકન્ડ, એ તો કઈ ઘણા સમયોનો સમૂહ છે, બહુ મોટો કાળ છે, એટલે અડધી સેકન્ડ કહેવાય. બરાબર છે, એટલે હું તમને પર્યાપ્તા અને અપર્યાપ્તા સમજાવ્યું. ફરીથી બોલી જઉં છું, પર્યાપ્તા કોને કહેવાય? તો સર્વપ્રથમ મેં તમને ચાર પર્યાપ્તિ બતાવી હતી, આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોશ્વાસ. આ ચાર પર્યાપ્તિ છે. જીવ જ્યારે ઉત્પન્ન થાય, એક ઇન્દ્રિય જીવ, તો આ સિસ્ટમ પહેલી આ પર્યાપ્તિ કરે, બીજી આ, ત્રીજી આ, ચોથી આ. આ કરતાં કરતાં ત્રણ પૂરી કરી અને ચોથી પૂરી કરતાં પહેલાં જો જીવ મૃત્યુ પામે તો એ જીવને અપર્યાપ્ત કહેવાય, અને જો ચારે ચાર પૂરી કરી દે તો એ જીવને પર્યાપ્ત કહેવાય. બરાબર છે, આપણે 10-7-8 વ્યાખ્યા જોઈ. એક તો મુક્તની જોઈ, કર્મથી રહિત હોય તે, કર્મથી સહિત હોય તે સંસારી. સંસારીના બે ભેદ, ત્રસ અને સ્થાવર. એક સ્થાનથી બીજે સ્થાને જઈ શકે તે ત્રસ, તેને ત્યાં જ રહે તે સ્થાવર. સ્થાવરના પાંચ ભેદ, દરેકના પૃથ્વીકાય, અપકાય, દરેકની વ્યાખ્યા જોઈ. આ પાંચે પાંચ, આ પાંચે પાંચ સૂક્ષ્મ પણ છે અને બાદર પણ છે, એટલે કુલ 10 થયા. આ 10-એ 10 પર્યાપ્તા પણ છે, અપર્યાપ્તા પણ છે, એટલે કુલ કેટલા થયા? 20. આ 20 ભેદોમાં વનસ્પતિમાં જ્યારે બોલો ને તો એની આગળ કેવળ સાધારણ શબ્દ મૂકજો. બરાબર છે, મેં તમને આજે જીવોના 20 જુદા જુદા ભેદો તમને કયા, એમાંથી પૃથ્વી, કાય, સ્ફટિક, મણિ, રત્ન, પરવાળો, હિંગળો, હડતાલ, મનસીલ ઇત્યાદિ ભેદો તમને કયા. બરાબર છે, આ બાદરના જ છે. સામાન્યથી પર્યાપ્તિનું સ્વરૂપ કયું? પ્રાણોને ધારણ કરે તે જીવ કહેવાય, અને બીજું કયું છે? હલનચલન કરે તે જીવ કહેવાય, ચેતનાવાળો હોય તે જીવ કહેવાય. આજે આટલું આપણે જોઈ ગયું. બરાબર છે, બીજું આપને નેક્સ્ટ ના, મિનિમમ જીવ છે ને, મિનિમમ જીવ ચાર પર્યાપ્તિ વાળો તો હોય જ, પરંતુ પૂર્ણ કરતા કરતા ત્રણ પૂરી કરીને જ એ પૂરી કરે છે. આ જ ક્રમ, આહાર, શરીર, ઇન્દ્રિય, છેલ્લો શ્વાસ, આ જ ક્રમથી. ના, ત્રણ તો કરે છે, એટલે શું છે જોવું પડશે મારે. એટલે એ બાદર વાવકાય સિવાય પણ શું આગળ પાછળ શું, પણ એ વ્યાખ્યા શું છે? હા, એમાં એવું લખ્યું છે કે એક બે અથવા અનેક ભેગા થઈ ચર્મ ચક્ષુથી દેખાય તેને બાદર કહેવાય. હવે વાવકાય તો બાદર આપણે દેખી ના શકીએ ને, એટલે એમને બાદર ને છોડી દીધાનું. જે સ્પર્શથી બોધ થાય ને તે પણ બાદર કહેવાય. બરાબર છે, ચલો. જીણ આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ સર્વમંગલમાંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણમ જયંતિ શાસ્ત્ર.